નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં તમામ વિદ્યાર્થીનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં શ્રેણી શ્રેણીમાં આગળ દાખલાઓ ગણશું. શરૂઆતમાં દાખલાઓ જે છે આપણે સમાંતર શ્રેણી આધારિત ગણ્યા હતા, અલગ અલગ દાખલાઓ હતા. પછીનો વિભાગ છે સમગુણોત્તર શ્રેણી. તો સમગુણોત્તર શ્રેણીમાં પણ આપણે પદ મેળવવાનું સૂત્ર જોયું હતું, બરાબર. સરવાળાનું સૂત્ર આધારિત દાખલાઓ ગણ્યા હતા. વધુ આગળ આપણે સ્વાધ્યાય 9.3 દાખલાઓ ગણીએ. જો તમામ મોસ્ટ ઓફ દાખલાઓ જે છે એમસીક્યુમાં પણ ખાસ મહત્વના છે, એટલે એ રીતના એમસીક્યુ પૂછાય તો તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ, બરાબર. તો હવે આપણે સ્વાધ્યાય 9.3 જે છે એમાં નીચેની સમગુણોત્તર શ્રેણીમાં નિર્દેશિત પદોનો સરવાળો શોધો. એટલે જે પદનો તમને સરવાળો કીધો છે એ પદનો સરવાળો તમારે મેળવવાનો છે. તો સાતમા દાખલાની વાત કરીએ સૌથી પહેલા. તો સાતમા દાખલામાં 0.15 કહેલું છે, પછી 0.015, પછી 0.0015. પ્રથમ 20 પદનો સરવાળો મેળવવાનો છે. કેટલા? 20 પદનો સરવાળો મેળવવાનો છે. તો હવે તમે જોશો તો સરવાળાનું સૂત્ર તમને ખ્યાલ છે, પણ આમાં જે વસ્તુ આપણને મળે એ લઈ લઈએ પહેલા. પોઈન્ટ આ એક શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે, બરાબર. અને એમાં પ્રથમ પદ એ કેટલા આવશે? 0.15. ગુણોત્તર કેટલો આવશે? તો કે બીજું પદ 0.015 છેદમાં 0.15, બરાબર. આનું તમે સાદરૂપ આપો, બરાબર. તો 1/10 વધે કેટલા? અહીંયા જો 1/15, 1000 અને 15/100, 100 ઉડી જાય એટલે 10 વધે, છેદમાં આવશે 1/10. આર 1/10 એક કરતા ઓછો મળ્યો, બરાબર. ખ્યાલ પડે છે? તો આપણે સૂત્ર અહીંયા જો પ્રથમ પદ એ ગુણોત્તર આર મળી ગયો અને એન બરાબર કેટલા થશે? 20 પદનો સરવાળો મળ્યો. એસએન નો સૂત્રનો ઉપયોગ કરવાનો. એસએન બરાબર એ ગુણોત્તર એક કરતા ઓછો છે એટલે 1-r^n, છેદમાં 1-r, r < 1 મુજબ બરાબર સરવાળો મેળવવાનો છે. એટલે તમારે એ આર અને એ ના ત્રણ વસ્તુ મેળવવી પડે અને એના આધારે પછી તમે દાખલો ગણી શકો. તો ત્રણ વસ્તુ મળી એને આપણે અહીંયા એન બરાબર 20. પ્રથમ પદ એ કેટલા આપ્યા? 0.15. 1-r એટલે કેટલા? 1/10 છે, 1/10. એન એટલે 20. જો ખાસ ધ્યાન રાખજો, અહીંયા એન અહીંયા છે, આર મૂક્યા, આ મોટો કાઉન્ટ બીજો કાઉન્ટ કરી નાખીએ આપણે, છેદમાં 1-r, 1-r એટલે 1/10. જે વસ્તુ તમને આપી છે મૂકી, આર એ મૂક્યા 0.15, બરાબર. આર મૂક્યા, એન મૂક્યા અને છેદમાં જે છે એ મૂક્યા. આનું થોડુંક સાદરૂપ આપણે આપીએ તો કેટલા આવશે? તો કે અહીંયા 0.15 છે, અહીંયા 15/100 લખી શકાય, બરાબર. ગુણ્યા હવે શું કરીએ? 10 છે તો 10 અહીંયા આવશે, 10-1 એટલે 9/10 કેટલા? અહીંયા આવશે 10-1 અને 9/10. રેડી? હવે અહીંયા આપણે એનું સાદરૂપ આપવું છે તો અહીંયા કેટલા? 1-1/20 એટલે 20, છેદમાં કેટલા આવશે? 10-20, બરાબર. આમાં વધારે વિશેષ સાદરૂપ આપવાની કોઈ જરૂર નથી, થોડુંક જ સાદરૂપ આપવું પડશે, બરાબર. હવે અહીંયા જોશો તો આ ઉડી ગયા, બરાબર. અહીંયા 60 ઉડી ગયા અને અહીંયા 5, બરાબર. 5 અહીં શું? 2-3 6 એટલે છેદમાં કેટલા આવશે? 1/6, 1-1/10^20. જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો તો અહીંયા 10^20 તમારે કેટલા આવે એ પદ મેળવવાની જરૂર નથી, કેમ કે બહુ મોટી સંખ્યા આવશે અને જે છે એ સ્વરૂપમાં તમારે રાખવાનું. તો અહીંયા આ રીતે લખી શકાય, પ્રથમ 20 પદનો સરવાળો કેટલો આવશે? 1/6, 1-1/10^20 મળે, બરાબર. આ તમારો જવાબ પ્રથમ દાખલાનો મળી ગયો. સમગુણોત્તર શ્રેણી આપી છે તો E, R અને N હોય તો સરવાળો તમે મેળવી શકો. જોઈ લો મિત્રો, એમાં વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 21, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 21, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 7. પ્રથમ એન પદ,
પ્રથમ n પદનો સરવાળો તમારે મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 21, 3 વર્ગમૂળમાં 7, પ્રથમ n પદનો સરવાળો મેળવવાનો છે. એટલે આપણે કોઈ ચોક્કસ નિયત પદ નથી, પણ પ્રથમ પદ એ શું આવશે અહીં, એ બરાબર વર્ગમૂળમાં 7 બરાબર, અને એ બરાબર વર્ગમૂળમાં 7. હવે આપણે r કેટલો આવશે, r તો કે વર્ગમૂળમાં 21 છેદમાં વર્ગમૂળમાં 7 બરાબર. બીજું પેલા પદનો ગુણોત્તર લેવો પડે, વર્ગમૂળમાં 21 છે ને આપણે વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 7 લખી શકાય, વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7 ઉડી જાય એટલે વધ્યા √3, √3 જે છે એક કરતા વધુ હોય એટલે ગુણોત્તર એક કરતા વધુ થયો, તો એ પ્રમાણેનું સૂત્રનો ઉપયોગ કરવાનો. એ મળી ગયા, r મળી ગયા, પ્રથમ n પદ આપણે n પદનો સરવાળો મેળવવાનો, Sn મેળવવાના છે. કેટલા ની ચોક્કસ પદ તમને નથી આપ્યા બરાબર, એટલે હવે અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો, કે Sn નું સૂત્ર તમે વાપરો, એ r રેસ ટુ n માઇનસ 1 છેદમાં r માઇનસ 1 r ગ્રેટર ધેન 1, આ સૂત્રનો ઉપયોગથી આપણે સરવાળો મેળવી શકીએ. તેમાં એ કેટલા થશે જુઓ, તો એ બરાબર √7 બરાબર, r કેટલા છે √3 નિયંગાત માઇનસ 1 છેદમાં r માઇનસ 1 √3 માઇનસ 1 બરાબર. હેલ્પ પડશે વિદ્યાર્થી મિત્રો, તો આ સરવાળો આપણને મળી ગયો, આમાં કોઈ વિશેષ સાદરૂપની જરૂર નથી, પણ થોડુંક છેદને દૂર કરવો હોય તો આપણે થઈ શકે બરાબર, છેદ વાળું પદ વિદ્યાર્થી મિત્રો દૂર કરવું હોય તો થઈ શકે. છેદની તરણી લઈ લેવાની, શું લેવું પડે, છેદની તરણી લેવી પડે બરાબર. √3 માઇનસ 1 છે એટલે √3 વત્તા 1 વડે અંશમાં ગુણવાના અને ભાગવાના બરાબર. જોઈ લો આ રીતે એનું સાદરૂપ જેસે આપવું પડે, મતલબ છેદમાં આ રીતનું પદને દૂર કરવા માટે તરણી તમે લેશો તો અહીંયા એ માઇનસ બી ને એ વત્તા બી પ્રમાણે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય, એટલે આપણે એનું સાદરૂપ આપી શકીએ. એટલે વર્ગમૂળમાં 7 એમ નામ રાખો, અહીંયા 3 જે છે આ વર્ગમૂળ હોય તો 1/2 લખી શકે, એટલે એન બાય 2 માઇનસ 1 આ √3 વત્તા 1 બરાબર, છેદમાં શું આવશે 3 માઇનસ 1 એટલે 2, એટલે આ રીતે થઈ શકે એ માઇનસ બી એ વત્તા બી એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્રમાણે બરાબર. એ માઇનસ બી એ વત્તા બી એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્રમાણે છેદમાં જે મળે √7 થ્રી રેસ ટુ એન બાય 2 માઇનસ 1 √3 વત્તા 1 છેદમાં બી. આ જુઓ જોઈ લો એકવાર કઈ રીતે ગણેલો છે, તો પ્રથમ એન પદનો સરવાળો કેટલો આવશે, આ રીતનો જવાબ તમને મળે. આમાં પણ કોઈ વિશેષ સાદરૂપ આપવાની જરૂર નથી. જોઈ લો નેક્સ્ટ આપણે નવો દાખલો ગણી જઈએ છીએ, એમાં એક પેલું પદ આપ્યું છે, પછી માઇનસ એ, પછી એ વર્ગ માઇનસ એ ધન, પ્રથમ એન પદનો સરવાળો મેળવવાનો છે. કેટલા પદનો, પ્રથમ એન પદનો સરવાળો આપણે મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એ જ રીતે પ્રથમ પદ શું આપ્યું છે અહીં, એ બરાબર કેટલા આવશે, એ આર બરાબર કેટલા આવશે, એમ બીજું પદ ને પહેલું પદ એટલે માઇનસ એ ઋણ આવ્યા એક કરતા આવશે, એ પ્રમાણે સૂત્રનો ઉપયોગ કરવાનો. એટલે એ મળી ગયા આપણને, આર મળી ગયા, પ્રથમ એન પદનો સરવાળો મેળવો એટલે Sn જે છે એ આપણે મેળવવાના છે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આમાં કયું સૂત્રનો ઉપયોગ થશે, તો કે Sn બરાબર એ ગુણોત્તર એક કરતા ઓછો છે એટલે આ સૂત્રનો ઉપયોગ કરશું, 1 માઇનસ આર રેસ ટુ એન છેદમાં 1 માઇનસ આર આર લેસ ધેન 1 મુજબ જે સૂત્ર હોય એ સૂત્રનો મૂકીને પછી એની કિંમતો તમામ કિંમતો મૂકવાની. તો એ કેટલા છે, એક 1 માઇનસ આર કેટલા, માઇનસ એ એટલે મૂકશું માઇનસ એ ની એન ઘાત છેદમાં 1 માઇનસ આર એટલે માઇનસ એ બરાબર. હવે આમાં પણ એક કઈ લખવાની જરૂર નથી, એટલે 1 માઇનસ અહીંયા માઇનસ એ ની એન ઘાત એમ નામ રહેશે, કારણ કે એનું કોઈ સાદરૂપ આપી શકાય નહીં, અને છેદમાં માઇનસ માઇનસ કરો 1 વત્તા એ જવાબ. તો આમાં તમે જોશો તો બહુ ટૂંકું સાદરૂપ, વિશેષ સાદરૂપ આમાં આપી શકાય એમ નથી બરાબર, કેમ કે કોઈ કિંમત હોય તો એનું તમે સાદરૂપ આપી શકો અને કોઈ કિંમત ચોક્કસ મળે. અહીંયા લખી શકાય એન પદનો સરવાળો કેટલો આવશે, એન પદનો સરવાળો 1 માઇનસ માઇનસ એ રીસ ટુ એન છેદમાં 1 વત્તા એ મળે. ખ્યાલ પડે છે વિદ્યાર્થી મિત્રો,
આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે. ચાલો નેક્સ્ટ આપણે દસમો દાખલો ગણીએ. આમાં તે ગણી લે દસમામાં શું કીધું છે, એક્સ ધન, એક્સ ની પાંચ ઘાત, એક્સ ની સાત ઘાત, પ્રથમ એન પદ ઉપરાંત એક્સ કેવા કીધા, ઋણ કીધા છે. જોવાનું, સોરી, એક્સ એક કરતા ઓછા, એ ધ્યાન રાખવાનું કારણ, બરાબર. તો હવે તમે અહીંયા જોશો તો પ્રથમ પદ કયું આવે, અહીં એ બરાબર પ્રથમ પદ એક્સ ધન આવશે. આર કેટલા આવે, તો કે એક્સ ની પાંચ ઘાત ના છેદમાં એક્સ વર્ગ લો, એક્સ વર્ગ, એક્સ એક કરતા ઓછા એટલે ઈ પણ એક કરતા ઓછા જ થાય. પ્રથમ પદ એક્સ ઘન મળી ગયું, ગુણોત્તર એક્સ વર્ગ મળ્યા, પણ એક્સ એક કરતા ઓછા હોય એટલે એનો વર્ગ જે છે હંમેશા એક કરતા ઓછો થાય, એટલે એ મળી ગયા, આર મળી ગયા. અને એસએન આપણે મેળવવાના છે, એમ પદનો સરવાળો મેળવવાનો છે. તો આપણે સૂત્ર વાપરીએ, એસએન બરાબર એ ગુણોત્તર એક કરતા ઓછો છે તો વન માઇનસ આર રેસ ટુ એન છેદમાં વન માઇનસ આર મુજબ, બરાબર. આ રીતે જે છે એ સૂત્રમાં કિંમત મૂકી, એ એટલે એક્સ ઘન વન માઇનસ આર એટલે એક્સ વર્ગ રેસ ટુ એન, તો છે આરની જગ્યાએ એક્સ વર્ગ મૂક્યા છેદમાં વન માઇનસ આર એટલે એક્સ વર્ગ. આમાં જેટલું સાદરૂપ આપી શકાય એ આપણે આપવાનું ખ્યાલ પડે છે. તો એક્સ ઘન જે છે એમ નામ રાખો વન માઇનસ, અહીંયા બે અને એન નો ગુણાકાર થઈ જાય એટલે એક્સ રેસ ટુ ટુ એન છેદમાં વન માઇનસ એક્સ વર્ગ એસ એન. હવે આમાં પણ કોઈ વિશેષ સાદરૂપ આપી શકાય એમ નથી, અંશેદમાં કઈ ઉઠતા પણ નથી, એટલે આ જવાબ. પણ લખવાનું કે પ્રથમ એન પદ નો સરવાળો કેટલો આવશે, સરવાળો એક્સ ઘન વન માઇનસ એક્સ રેસ ટુ ટુ એન છેદમાં વન માઇનસ એક્સ વર્ગ મળે, બરાબર. તો આ રીતે બહુ સરળ દાખલાઓ છે, 7-10 દાખલાઓ છે, સરવાળા આધારિત છે. એ આર અને એન ખબર હોય તો આપણે દાખલા ગણી શકીએ. ચાલો નેક્સ્ટ આપણે 12મો દાખલો ગણીએ. 12મો અને 13મો જે ખાસ દાખલો જે છે એ સમજવા જેવું છે અને એમસીક્યુ આપણે પૂછી શકાય છે. 12મો દાખલો ગણીએ, સ્વાધ્યાય 9.3માં, બરાબર. કે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ ત્રણ પદોનો સરવાળો 39 ના છેદમાં 10 છે અને તેમનો ગુણાકાર 1 છે, તો સામાન્ય ગુણોત્તર અને તે પદો મેળવવાના છે. તો હવે આપણે એક વસ્તુ તમે નક્કી કરી નાખો કે આપણે જેમ સમાંતર શ્રેણીમાં 3 પદ, 5 પદ, 7 પદ અથવા 4 પદ કે 6 પદ ધારવા હોય તો કઈ રીતે ધારી શકાય એ આપણે જોઈએ. તો કે સમગુણોત્તર શ્રેણી જે હોય, સમગુણોત્તર શ્રેણી બરાબર, એમાં 3 પદો ધારવા હોય તો કઈ રીતે ધારી શકાય. આમ તમને ખ્યાલ છે કે સમગુણોત્તર શ્રેણીના પદો કેવા હોય, ક્રમશ તમે જોવા જાઓ છો. સમગુણોત્તર શ્રેણી એ હોય, પછી એ આર હોય, પછી એ આર વર્ગ હોય, એ આર રેસ ટુ એન માઇનસ વન હોય, આ રીતની સમગુણોત્તર શ્રેણી હોય. પણ જ્યારે 3 પદ, 5 પદ, 7 પદ, 4 પદ ધારવા હોય ત્યારે ઈ પદ પ્રમાણે તમે મેળવી શકો નહીં. એટલે તમારે શું કરવું પડે કે આપણે સમાંતર શ્રેણીમાં જે રીતે પદ ધાર્યા હતા, બરાબર, 3 પદ હોય તો વચ્ચે એ જમણી બાજુ એ વત્તા ડી, ડાબી બાજુ એ માઇનસ ડી, એનો ઉપયોગ કરવો પડે. એની જેમ અહીંયા 3 પદો ધારવા હોય તો પહેલા એ વચ્ચે લઈ લેવાના, એ પ્રથમ પદ હોય, પછીનું પદ એ આર લઈએ, એટલે ગુણોત્તર કેટલો થયો, આર થયો, એટલે પછીનું આ બાજુનું પદ એના છેદમાં આર લેવા પડે, તો ગુણોત્તર બધાનો કેવો થઈ જાય, સરખો થઈ જાય. 3 પદ હોય ત્યારે એ લેવાના, પછી એ આર, એટલે ગુણોત્તર આર થયો, એટલે અહીં પહેલાનું પદ એના છેદમાં, એના છેદમાં આ પદ લ્યો એટલે આર ગુણોત્તર મળે, એટલે આ ખાસ જોવાનું, એટલે એના છેદમાં આર, એ આર. પછી એ જ રીતે 5 પદો ધારવા હોય વિદ્યાર્થી મિત્રો, તો પહેલા એ, પછી એ આર, એ આર, આ બાજુ એના છેદમાં આર, પછી આ બાજુ એ આર વર્ગ, એના છેદમાં આર વર્ગ, બરાબર. એટલે આ વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે 3 પદો, 5 પદ ધારો હોય તો એ પદ કઈ રીતે ધારી શકાય, બરાબર વિદ્યાર્થી મિત્રો, જોઈ લો ખાસ. અને એના પછી આપણે જે છે એ 4 પદ ધારવા હોય, 4 પદો ધારવાના કીધા હોય તો એથી શરૂઆત ન થાય વચ્ચે, બરાબર. શું લેવું પડે, એ આર લેવું પડે, તો આ બાજુ એના છેદમાં આર લેવું પડે, એટલે ગુણોત્તર લેશો તો આર વર્ગ થાય, એટલે આપણે એ આર ઘન લેવું પડે અને એના છેદમાં આર
પદ લેવા પડે. એટલે ત્રણ પદ પાંચ પદ ધારો હોય તો વચ્ચે એ લઈને જવું પડે, અને એ સિવાયના ચાર પદ હોય તો એ ન લેવા પડે. એ આર પછી આ બાજુ એના છેદમાં આર, એ આર ઘન, એના છેદમાં આર ઘન, એટલે તમામનો ગુણોત્તર કેટલો થઈ જાય? આર વર્ગ મળે. આ વસ્તુ નોટ કરી લો બરાબર, જેને અત્યારે બારમો દાખલો ગણીએ. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ દાખલો જે છે એ આ પોઈન્ટ ખાસ મહત્વનો છે. એમસીક્યુમાં પણ અમુક આના આધારિત પ્રશ્નો પૂછાય. આ રીતના દાખલા હોય તો તમને ખ્યાલ હોય ધારવાના પદ તો આ રીતે ધારી શકાય. એ સિવાય તમને વાત થઈ હોય તો આ રીતે પદ ધારવા પડે. એ આર વર્ગ બરાબર એ રીતે. ચાલો બારમો દાખલો ગણીએ. તો બારમા દાખલામાં વિદ્યાર્થી મિત્રો શું કીધું? સમગુણોત્તર શ્રેણીનો પ્રથમ ત્રણ પદોનો સરવાળો 39 ના છેદમાં 10 છે અને તેમનો ગુણાકાર 1 છે. એટલે સમગુણોત્તર શ્રેણીના ત્રણ પદ ધારી લઈએ. ધારો કે સમગુણોત્તર શ્રેણીના ત્રણ પદો ધારીએ તો એના છેદમાં આર, એ આર છે. એટલે ત્રણ પદ આપણે ધારી લીધા. હવે શું છે? તો કે પ્રથમ ત્રણ પદનો સરવાળો 39 ના છેદમાં 3 છે. એટલે ત્રણ પદનો સરવાળો કેટલો છે? 39 ના છેદમાં 10 છે. એટલે શું થશે આમાં? એના છેદમાં આર, એ વત્તા એ આર બરાબર 39 ના છેદમાં 10. આ સમીકરણ 1. એટલે ત્રણ પદ ધાર્યા પછી સરવાળો જે છે એ 39 ના છેદમાં 10 મળે. એટલે એક સમીકરણ મળ્યું. પછી ગુણાકાર જે છે 1 છે, તેમનો ગુણાકાર કેટલો છે? તેમનો ગુણાકાર 1 હોવાથી, 1 હોય તો શું થાય? ગુણાકાર જે છે તેનો ગુણાકાર 1 લેવાનો. એના છેદમાં આર પછી એ આર, એનો ગુણાકાર 1 લેવાનો. એટલે હવે શું થાય? જુઓ આર દૂર થઈ જાય એટલે શું થયું? આપણે સામાન્ય ગુણોત્તર અને તે પદો મેળવવાના છે. એટલે આર મેળવવાના છે અને પદ મેળવવાના છે. ખ્યાલ પડે છે વિદ્યાર્થી મિત્રો? એટલે આપણે કઈ વસ્તુ મેળવવાની? આર મેળવવાનું છે અને ત્રણ પદ મેળવવાના છે. બરાબર, જે પદ તમે ધાર્યા છે આ ત્રણે પદ મેળવવાના છે. પણ એના માટે તમને શું કરવું પડે? એ અને આર મળવા જોઈએ. એ અને આર મળે તો જ તમે મેળવી શકો. તો આપણ એ મળી ગયા. આર મેળવવા માટે શું કરશું? આમાં કિંમત મૂકશું. સમીકરણ 1 માં એ બરાબર 1 મૂકતા, એટલે એ બરાબર 1 મૂકો તો 1 ના છેદમાં આર વત્તા અહીંયા 1, અહીંયા એ બરાબર આર સામે 39 ના છેદમાં 10. હવે આનો ગુણાકાર લઈએ તો 1 અહીંયા રહેશે, આર લસા તરીકે અહીંયા, આર વર્ગ અહીંયા આવશે, સામે આર જતા રહે 39 ના છેદમાં 10 આર. હવે આપણે 10 ને અહીંયા લઈ જાઓ તો શું આવે? 10 વત્તા 10 આર વત્તા 10 આર વર્ગ સામે 39 આર. હવે વર્ગોળો મત પહેલા રાખો, 10 આર વર્ગ પછી 10 આર અને 39 આર છે. જોજો 10 આર અને આ બાજુ લાવો તો માઇનસ 29 આર થશે અને વત્તા 10 બરાબર 0. હવે શું કરશું આપણે વિદ્યાર્થી મિત્રો? 10 અને 10 નો ગુણાકાર 100. તો એવી બે સંખ્યા લેવાની કે જેનો ગુણાકાર 100 થાય અને સાદરૂપ લેવામાં આવે તો માઇનસ 29 થાય. તો કઈ સંખ્યા લેશું? તો કે ગુણાકાર 100 થાય, 25 અને 4 લેવામાં આવે. કેટલી? 25 અને 4. ગુણાકાર 100 થઈ જાય અને સાદરૂપ પણ માઇનસ 29 આર મળી જાય. એટલે 10 આર વર્ગ. એટલે અહીંયા આપણે બે ભાગ પાડશું. કઈ રીતે? 25 29 આર ના બે ભાગ, માઇનસ 25 આર માઇનસ 4 આર વત્તા 10 બરાબર 0. એટલે હવે આપણે શું થશે? આમાંથી 5 આર સામાન્ય લઈએ તો 2 આર વધે અહીંયા માઇનસ 5. આમાંથી પણ માઇનસ 2 સામાન્ય એટલે વધે 2 આર માઇનસ 5 બરાબર 0. એટલે શું થયું? આપણને 2 આર માઇનસ 5 અને બીજો અવયવ
5r minus 2 બરાબર 0 એટલે r બરાબર 5 ના છેદમાં 2 અને r બરાબર 2 ના છેદમાં 5 મળે એટલે એ પહેલા આપણને શું મળ્યા 1 મળ્યા અને r ની 2 કિંમતો મળી એટલે આપણે આ રીતે લેવાનું છે કે a બરાબર 1 હોય અને r બરાબર 5 ના છેદમાં 2 હોય તો ઈ પદો ક્યાં મળે a અને r જે છે તમારે અહીંયા મૂકવાનું a મૂકો અને r મૂકો a 1 મૂકો r 5 ના છેદમાં 2 મૂકો એટલે 2 ઉપર જાય એટલે ઈ પદ મળે 2 ના છેદમાં 5 પછી a એટલે 1 પછી a r નો ગુણાકાર 5 ના છેદમાં 2 છે એટલે 1 મળ્યું અને બીજું પદ ક્યું મળે તો કે a બરાબર 1 અને r બરાબર 2 ના છેદમાં 5 લેવામાં આવે તો પદો ક્યાં મળે તો કે a બરાબર 1 અને r બરાબર 2 ના છેદમાં 5 એટલે 5 ના છેદમાં 2 1 અને 2 નો ગુણાકાર 2 ના છેદમાં 5 મળે એટલે જોઈ લો આ દાખલામાં કઈ વસ્તુ મહત્વની છે ત્રણ પદ કઈ રીતે ધારવા પછીનો પોઈન્ટ સરવાળો ત્રણે પદનો 39 ના છેદમાં 10 થાય એ મહત્વનું નેક્સ્ટ ગુણાકાર ત્રણે નો 1 થાય એના આધારે a ની કિંમત મળે a ની કિંમત આમાં મૂકો તો r મળી જાય એટલે પદ તમે મેળવી શકો જોઈ લો કઈ રીતે ગણો છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે 13 નો વિદ્યાર્થી મિત્રો આપણને સમગુણોત્તર શ્રેણી આપી છે બરાબર એમાં ક્યાં ક્યાં પદ છે સમગુણોત્તર શ્રેણી 3 3 વર્ગ 3 ગણ ના પ્રથમ કેટલા પદનો સરવાળો 120 થાય અહીંયા તમને કીધું Sn બરાબર 120 થાય તો n મેળવવાના છે એટલે તમારે પ્રથમ પદ 3 પછી 3 વર્ગ 3 ઘન એ રીતે 3 ની 4 ઘાત તો ઈ જે સમગુણોત્તર શ્રેણીના પદ આપ્યા છે એમાં સરવાળો આપણે 120 લેવાના છે એટલે એવા કેટલા પદ લેશું કે સરવાળો 120 થાય એટલે આપણને કઈ કઈ વસ્તુ અહીંયા આપી છે આપણે એક નોંધ કરી લઈએ અહીં પ્રથમ પદ એ આપ્યા છે 3 ગુણોત્તર મળી શકશે 3 વર્ગના છેદમાં 3 એટલે 3 એટલે a બરાબર 3 મળ્યા r બરાબર 3 મળ્યા 1 કરતા વધુ છે એટલે પ્રમાણ સૂત્ર વાપરવા એ મળી ગયા r મળી ગયા અને n જે છે આપણે મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો હા જોજો n મેળવવાના છે બરાબર એટલે Sn બરાબર કેટલા આપ્યા 120 એટલે આપણે Sn નો કયો સૂત્રનો ઉપયોગ કરશું Sn બરાબર e r રેસ ટુ n માઇનસ 1 છેદમાં r માઇનસ 1 ને આધારે આપણને જે છે એ n મળશે ફરીથી એકવાર આપણને a આપ્યા છે r આપ્યા છે n મેળવવાના છે અમુક પદનો સરવાળો 120 આપી દીધો કેટલા પદનો સરવાળો 120 થાય એટલે n મેળવવાના છે તો હવે એ વસ્તુ આપણે અહીંયા મૂકી Sn એટલે 120 a એટલે કેટલા 3 r એટલે કેટલા 3 એટલે 3 ની n ઘાત માઇનસ 1 છેદમાં r માઇનસ 1 r એટલે 3 માઇનસ 1 જોઈ લો હવે શું કરીએ આપણે તો કે 120 એમ નામ રાખીએ 3 માઇનસ 1 એટલે 2 2 અહીંયા સામે મૂકી દીધો આ 3 સામે મૂકલો છેદમાં 3 એસ્ટ્રેન માઇનસ 1 એટલે આપણે 3 એસ્ટ્રેન માઇનસ 1 વાળા પદ એક બાજુ લખીને સામ બાકીના તમામ પદ સામે મૂકી દીધા એટલે અહીંયા તમે સાદરૂપ આપશો 120 ભાગ્યા 3 એટલે 40 40 ગુણ્યા 2 એટલે 80 80 બરાબર 3 એસ્ટ્રેન માઇનસ 1 એટલે માઇનસ 1 ને આ બાજુ લેવો તો 1 80 થાય 3 એસ્ટ્રેન એટલે 3 એસ્ટ્રેન આપણે ડાબી બાજુ લઈ લઈએ તો હવે આપણે એન મેળવવા માટે આ 81 જે છે એને 3 ની ઘાત સ્વરૂપમાં લખવું પડે બરાબર તો 81 માટે 3 થાય એટલે 3 ની 4 ઘાત જે છે 81 થાય કેટલા 3 ની 4 ઘાત 81 થશે એટલે આ નિયમ આપણને ખબર છે કે ડાબી બાજુ જમણી બાજુ જો આધાર સરખા હોય તો ઘાતને તમે સરખાવી શકો એટલે એમાં કેટલો જવાબ આવશે માટે n બરાબર 4 ખ્યાલ પડે છે વિદ્યાર્થી મિત્રો n બરાબર 4 કઈ રીતે મળ્યા તો કે અહીંયા આ જો આ વસ્તુ તમને પછી ખ્યાલ હોવો જોઈએ કે 3 રેસ ટુ n છે ને n મેળવવાના છે એટલે આપણે 81 જે છે 3 ની ઘાત સ્વરૂપમાં લખવા પડે તો આપણને આરામથી n જે છે 4 મળી જાય બરાબર વિદ્યાર્થી મિત્રો તો આપણે આજના લેક્ચરમાં જે છે એ સમગુણોત્તર શ્રેણી આધારિત સરવાળાના અલગ અલગ દાખલાઓ ગણ્યા છે બરાબર એટલે તમે ખાસ વ્યવસ્થિત દાખલાની પ્રેક્ટિસ કરજો બરાબર અને તમારી તૈયારી માટે ખાસ વિડીયો વ્યવસ્થિત જોઈ લેવાનો બરાબર વિડીયો લેક્ચર વ્યવસ્થિત
જોઈ લેવાનો અથવા એક દાખલો હોય ત્યાં સુધી વ્યવસ્થિત સાંભળવાનો જોવાનો પછી એને લખી લેવાનો એ રીતે પછી બીજો દાખલો પણ જોઈ લેવાનો પહેલા અને પછી એને લખી લેવાનો એ રીતે નહીં કરવાનું કે એક એક સ્ટેપ સ્ટેપ લખતા જાઓ તો તમને મજા આવશે નહીં એક દાખલો પહેલા જોઈ લેવાનો અને પછી જે છે એ લખી લેવાનો સમજી લેવાનો અને બીજો દાખલો એ રીતે પછી જોવાનો એક એક દાખલો જે છે એ બુકમાં વ્યવસ્થિત લખી નાખવાનો બરાબર એટલે એ રીતે તૈયારી કરશો અને ટેસ્ટ જયારે હોય ત્યારે એ પ્રમાણે તૈયારી કરવાની બુકમાં લખેલું એટલે વાંધો ન આવે બરાબર જોઈ લો આપણે આજના લેક્ચરમાં એટલું રાખશું વિદ્યાર્થી મિત્રો બરાબર આભાર.